આગળના પ્રશ્ન 5 થી 11 આપણે ગણતરી કરી અને પ્રશ્ન નંબર 3 અને 4 આ બંનેને કમ્બાઈન કરી આપણી પાસે એક ઉદાહરણ નંબર 24 છે. મારા ખ્યાલે હવે તમે તેની ગણતરી આરામથી કરી શકશો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 12, જે મેં તમને યાદ રાખો કરીને પોઈન્ટ લખાવેલો હતો વ્યસ્ત શ્રેણીકની અંદર, એનો સાબિતી છે. અહીં એ બરાબર આપણને શ્રેણીક આપેલો છે, અહીં એ બરાબર આપણને શ્રેણીક છે 3, 2, 7 અને 5, અને બી બરાબર શ્રેણીક આપેલો છે 6, 7, 8 અને 9. તો ચકાસો કે એ બી આખાનો ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ આપણે ચકાસવાનું છે. એ બી આખાનો ઇન્વર્સ ડાબી બાજુમાં, તો પહેલાં એવું પદ મેળવશું એ અને બી શ્રેણીકનો ગુણાકાર છે અને પછી એનો આપણે વ્યસ્ત મેળવીશું. ચાલો સૌ પ્રથમ હું એ લખી દઉં છું LHS માટે, એટલે ડાબી બાજુ આપણે તૈયાર કરી દઈએ. પહેલાં એ અને બી શ્રેણીક એનો ગુણાકાર કરીશું. એ બીનો ગુણાકાર કરીએ, એ છે 3, 2, 7, 5, બી શ્રેણીક 6, 7, 8 અને 9. હવે આ બે શ્રેણીકનો ગુણાકાર જો કરીએ તો ગુણાકારની રીત ફરી વખત યાદ કરીએ. પહેલી હાર, પહેલો સ્તંભ એનો ગુણાકાર કરો તો 3 અને 6નો ગુણાકાર થશે એટલે કે 18, 7 અને 7નો ગુણાકાર એટલે કે 49. ચાલો બીજી હાર અને પહેલો સ્તંભ, એટલે 2 અને 6 12 વત્તા 5 અને 7 એટલે કે 35. એટલે પહેલો સ્તંભ કમ્પ્લીટ થઈ ગયો. ચાલો નેક્સ્ટ, આગળ પહેલી હાર અને બીજો સ્તંભ 8 અને 3 24, 7 અને 9 એટલે કે 63. બીજી હાર બીજો સ્તંભ 8 અને 2 એટલે કે 16 + 5 અને 9 એટલે કે 45. સરવાળો કરી અને સાદરૂપ આપું તો એ બી શ્રેણીક મળશે મને. આ બંનેનો સરવાળો કરું તો અહીંયા રહેશે 67, આ બંનેનો સરવાળો કરું તો 47, આ બંનેનો સરવાળો કરું તો 87, અને આ બંનેનો સરવાળો કરું તો 61. આ મેળવ્યો આપણને એ બી શ્રેણીક. હવે આ શ્રેણીકનો વ્યસ્ત મેળવવાનો છે. તો વ્યસ્ત મેળવવું હોય તો એના માટેના જો સ્ટેપ તમે યાદ રાખ્યા હોય તો ફરીવાર હું લખી દઉં અહીંયા એના સ્ટેપ, વ્યસ્ત માટેના સ્ટેપ. પહેલાં આપણે નિશ્ચયકની કિંમત મેળવશું. નિશ્ચયક એના પરથી અસ્તિત્વ છે કે નહીં એ આપણને ખબર પડી જશે. એના પરથી એજોઇન્ટ મેળવશું અને એના પરથી સૂત્ર પરથી વ્યસ્ત મેળવી લેશું. ચાલો સૌ પ્રથમ હું નિશ્ચયકની કિંમત મેળવી લઉં. તો હવે એ બીનો નિશ્ચયક બરાબર અહીંયા છે 67, 47, 87 અને 61. ચાલો કરીએ વિસ્તરણ. અગ્ર વિકર્ણ અને આપણના ઘટકોનો ગુણાકાર કરો તો 67 × 61 આન્સર કેટલો આવે છે? એનો આન્સર રહેશે 4087 માઇનસ, ચાલો પ્રતિ વિકર્ણ અને ઘટકનો ગુણાકાર કરો આ બંનેનો તો એનો આન્સર રહેશે 4089. તો સાદરૂપ આપું તો આન્સર બેનો -2 - 2 તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લખાશે. તો અહીંયા બીજું સ્ટેપ લખી દઈએ કે એ બી આખાનું ઇન્વર્સનું અસ્તિત્વ છે અને કેવું હોય તો કહી શકાય સામાન્ય શ્રેણીક, ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે એટલા માટે. હવે ચાલો એ જોઈન્ટ મેળવીએ. તો અહીંયા હું લખું છું એ જોઈન્ટ ઓફ એ બી, આના માટે
तो 2 बाय 2 छे तो एडजॉइंट ऑफ ए बी आपने डायरेक्ट मिली जशे ने 2 बाय 2 शॉर्टकट मेथड कई हती अग्रविकर्णना घटकोनी निशानी साथेनी अदला बदली तो અહીંયા રહેશે 61 અહીંયા રહેશે 67 અને પ્રતિવિકર્ણના ઘટકોની ફક્ત નિશાની અદલા બદલી એટલે પ્લસ છે તો એ થઈ જશે માઈનસ થઈ જશે એટલે આ બન્યું એજન્ટ ઓફ એ તો ફાઇનલી આનો વ્યસ્ત માટે સૂત્ર લખી દઈએ તો અહીંયા શું લખાશે આથી AB આખાનો ઇન્વર્સ બરાબર 1 અપોન AB નો નિશાયક ઇન્ટુ એજોઇન્ટ ઓફ AB ચલો તો આનો આન્સર રહેશે 1 અપોન AB નો નિશાયક એટલે માઇનસ 2 અને અહીંયા 61 માઇનસ 47 માઇનસ 87 અને 67 ગુણાકાર નથી કરવો એમ જ રાખો અને હું નામ આપી દઉં સમીકરણ નંબર એક નામ આપી દઈએ છીએ આપણે સમીકરણ નંબર એક ઓકે હવે RHS માટે મેળવીએ તો RHSમાં બી ઇન્વર્સ અને એ ઇન્વર્સ બંનેનો ગુણાકાર છે ક્રમ ખાસ મહત્વનો છે શ્રેણિકના ગુણાકારમાં ધ્યાન રાખજો પહેલાં છે બી ઇન્વર્સ પછી છે એ ઇન્વર્સ ઓકે હું અહીંયા લખી દઉં છું RHS માટે RHS માટેની હું જો ક્રિયા કરું તો પહેલાં બી ઇન્વર્સ માટે મેળવી દઉં તો અહીંયા લખીએ બી ઇન્વર્સ માટે પહેલાં આપણે મેળવીશું એનું નિશ્ચાયકનું મૂલ્ય ચાલો બી શ્રેણિક હતો આપણી પાસે બી શ્રેણિક છે એનું નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું છે તો બી શ્રેણિક હતો એની રકમ છે 6, 7, 8 અને 9 કરવાનું વિસ્તરણ 6 અને 9 54 માઇનસ 7 અને 8 આ બંનેનો જો ગુણાકાર કરીએ તો એનો આન્સર રહેશે આપણને માઇનસ સોરી વચ્ચે તો માઇનસ છે જ 56 એટલે આનો ફાઇનલી આન્સર છે માઇનસ 2 એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તેથી બી ઇન્વર્સનું અસ્તિત્વ છે હવે એજોઇન્ટ મેળવીએ તો એજોઇન્ટ ઓફ બી 2/2 છે એટલે ડાયરેક્ટ જ મળશે અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી નિશાની સાથે પ્રતિવિકર્ણમાં ફક્ત નિશાની બદલો બંને પ્લસ છે તો બંનેને માઇનસ આપી દઈએ તો આથી બી ઇન્વર્સ બરાબર 1 અપોન બી નો નિશાયક ઇન્ટુ એજોઇન્ટ ઓફ બી તો 1 અપોન બી નો નિશાયક છે માઇનસ 2 અને એજોઇન્ટ ઓફ બી એટલે કે 9 માઇનસ 7 માઇનસ 8 અને 6 આ મેળવો આપણને બી ઇન્વર્સ હવે આપણે નેક્સ્ટ મેળવીએ છીએ એ ઇન્વર્સ તો એ ઇન્વર્સ માટે પહેલાં આપણે મેળવીએ એનો નિશ્ચાયક ચાલો એનો નિશ્ચાયક મેળવવા માટે આપણે એ શ્રેણિક આપણને આપેલો છે 3, 2, 7 અને 5 કરવાનું વિસ્તરણ તો 3 ને 5 એટલે કે 15 માઇનસ 2 ને 7 એટલે કે 14 આનો આન્સર રહેશે 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તેથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે તો એજન્ટ ઓફ એ મેળવી લો 2/2 શોર્ટકટ મેથડ અગ્રવિકર્ણના ઘટકોની નિશાની સાથે એટલા બદલી પ્રતિવિકર્ણમાં નિશાની બદલી દો આ એજન્ટ થઈ ગયો તો ફાઇનલી આથી એ ઇન્વર્સ બરાબર 1 અપોન એ નો નિશાયક ઇન્ટુ એજોઇન્ટ ઓફ એ તો કિંમત જો હું મૂકું 1 અપોન એ નો નિશાયક નિશાયની કિંમત 1 છે એટલે એને લખવાની જરૂર નથી ડાયરેક્ટ લખું એજોઇન્ટ ઓફ એ એટલે કે 5 માઇનસ 2 માઇનસ 7 અને 3
આ જે મળે છે એ ઇન્વર્સ થયો, એનો ઇન્વર્સ. હવે આપણે જે મેળવવાનું છે એ છે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. તો એના માટે જો હું લખું બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ, બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ, બી ઇન્વર્સની કિંમત હતી માઇનસ વન બાય ટુ અને શ્રેણિક હતો એનો નાઇન માઇનસ સેવન માઇનસ એટ અને સિક્સ ઇન્ટુ એ ઇન્વર્સ. અચળ કોઈ સંખ્યા તો છે ને, ડાયરેક્ટ જ ફાઇવ માઇનસ ટુ માઇનસ સેવન અને થ્રી. જો સાદરૂપમાં આ અચળ સંખ્યાને એમ જ રાખશું, અંદર ગુણાકાર નહીં કરીએ, પહેલાં આ બે શ્રાણિકનો ગુણાકાર કરશું. બે શ્રાણિકનો ગુણાકાર કરીએ તો આગળની અચળ સંખ્યા એમ જ માઇનસ વન બાય ટુ. શ્રાણિકનો ગુણાકાર કરીએ પહેલી હાર પહેલો સ્તંભ, તો નવ અને પાંચ એટલે કે પિસ્તાલીસ, બીજા માટે માઇનસ માઇનસ પ્લસ, આઠ ને બે સોળ. ચાલો બીજી હાર પહેલો સ્તંભ માઇનસ સાત ને પાંચ પાંત્રીસ અને માઇનસ અહીંયા છ અને બે એટલે કે બાર. ચાલો આના માટે પહેલી હાર બીજો સ્તંભ નવ અને માઇનસ સાત એટલે માઇનસ ત્રેસઠ. આ માઇનસ સાને આપી દો તો માઇનસ આઠ અને ત્રણ એટલે કે ચોવીસ થશે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ બીજી હાર બીજો સ્તંભ માઇનસ માઇનસ પ્લસ સાત અને સાત એટલે ઓગણપચાસ પ્લસ છ અને ત્રણ એટલે કે અઢાર. તો આનું જો આપણે સાદરૂપ આપીએ તો માઇનસ વન બાય ટુ. ચાલો આનો સરવાળો કરો તો ત્યાં રહેશે સિક્સટી વન. આનો સરવાળો કરો સાદરૂપ આપો તો માઇનસ ફોર્ટી સેવન. આનું સાદરૂપ આપો તો માઇનસ એટી સેવન. અને આનો સરવાળો કર્યો તો સિક્સટી સેવન રહેશે. એટલે તમે જોઈ શકો છો કે આપણે આગળ સમીકરણ નંબર એક નામ આપ્યું એના જેવું જ આપણે સમીકરણ નંબર બે મળે છે. તો આથી આપણે શું લખી શકીએ, તે આથી સમીકરણ એક અને બે પરથી LHS ઇઝ ઇક્વલ ટુ RHS. પરફેક્શન માટે આપણે એ પણ લખી દઈએ જે ચકાસેલું છે તે એ બી આખાનો ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ આપણો આન્સર રહેશે. ચાલો નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર તેર. પ્રશ્ન નંબર તેરમાં જુઓ, હવે પ્રશ્ન નંબર તેર પહેલાં આપણે જે દાખલો ગણેલો છે એના જેવો જ આપણી પાસે એક ઉદાહરણમાં દાખલો છે. બે બાય બેનો જ આપણી પાસે શ્રાણિક એ છે ઉદાહરણ, ઉદાહરણ નંબર પચીસ. અને આ જ સાબિત કરવાનું છે, તો તમે જાતે હવે ટ્રાય કરી શકો છો તેની. નેક્સ્ટ પ્રશ્ન નંબર તેર. પ્રશ્ન નંબર તેરમાં એ બરાબર એક શ્રાણિક આપેલો છે, તો સાબિત કરો કે એ સ્ક્વેર માઇનસ ફાઈવ પ્લસ સેવન આઈ બરાબર ઓ એટલે શૂન્ય શ્રેણિક. અને તે પરથી મેળવવાનું કીધું છે, ડાયરેક્ટ સૂત્ર પરથી નહીં, જે આપણને દ્વિઘાત બહુપદી આપેલી છે શ્રેણિક સ્વરૂપ એના પરથી આપણે એ ઇન્વર્સ મેળવવાનું છે. તો આવા દાખલા અગાઉના પ્રકરણમાં આપણે ત્રણમાં જોયેલા જ છે, અને ત્યારે આ બધા જ દાખલાની આપણે ગણતરી કરેલી છે. તો અત્યારે એના પ્રેક્ટિસ સ્વરૂપ તમે કરો તો પણ ગણતરી કરી શકીએ. તો એના માટે જો હું લખું તો જે અંદર શ્રેણિક છે તે કે હવે એ બરાબર આપણી પાસે શ્રેણિક છે થ્રી માઇનસ વન વન અને ટુ. ચાલો બે સ્ટેપમાં ગણતરી કરશું, કેમ કે બે વસ્તુ મેળવવાની છે. પહેલું જે સાબિત કરવાનું કીધું છે સમીકરણ એ સાબિત કરશું અને એના પરથી એ ઇન્વર્સ મેળવીશું. તો પહેલાં આપણે એ સ્ક્વેર મેળવીએ, એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ જે આપણે આગળ લખતા હતા એ આપણી પાસે શ્રાણિક રકમમાં આપેલો જ છે. કયો? થ્રી માઇનસ વન વન અને ટુ. ફરી વખત એ થ્રી માઇનસ વન વન અને ટુ. હવે આ બે શ્રેણિકનો આપણે જો ગુણાકાર કરીએ તો પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકોનો ગુણાકાર કરીશું, તો ઘટક થ્રી અને થ્રી એટલે કે નાઇન, વન અને માઇનસ વન એટલે માઇનસ વન. બીજી હાર પહેલો સ્તંભ માઇનસ વન ત્રણ એટલે માઇનસ ત્રણ, બે અને માઇનસ એક એટલે માઇનસ બે.
ચાલો હવે પહેલી હાર બીજો સ્તંભ, ત્રણ અને એકનો ગુણાકાર એટલે ત્રણ, એક અને બેનો ગુણાકાર એટલે કે બે, માઇનસ એક અને એકનો ગુણાકાર માઇનસ એક, બે અને બેનો ગુણાકાર એટલે ચાર થશે. તો આનું જો હું સાદરૂપ આપી દઉં તો એ સ્ક્વેર આપણને મળશે આઠ માઇનસ પાંચ પ્લસ પાંચ અને પ્લસ ત્રણ, આ મળી ગયું આપણને એ સ્ક્વેર. હવે જે આપણે સમીકરણ મેળવવાનું છે એના માટે હવે ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ, તે તેથી એ સ્ક્વેર માઇનસ ફાઈવ એ પ્લસ સેવન આઈ. ચાલો આની જો હું કિંમત મૂકું તો એ સ્ક્વેરની કિંમત મને મળી ગઈ છે આઠ માઇનસ પાંચ પાંચ અને ત્રણ માઇનસ પાંચ, એની સાથે એ શ્રેણીકનો ગુણાકાર એટલે કે થ્રી માઇનસ વન વન અને ટુ પ્લસ સેવન, એકમ શ્રેણીક છે વન ઝીરો ઝીરો અને વન. હવે આનું સાદરૂપ આપી દઈએ. ચાલો પહેલાં અદિશ ઘટક વડે જે અંદર ગુણાકાર છે એનો ગુણાકાર કરીએ. આ તો એમ જ રહેશે આઠ માઇનસ પાંચ પાંચ અને ત્રણ, પાંચ વડે અંદર ગુણાકાર કરો, પાંચ ત્રણને પંદર માઇનસ પાંચ, આ પાંચ પાંચને બે દસ, સાત વડે અંદર ગુણાકાર કરો, સાત ઝીરો ઝીરો અને સાત. હવે ત્રણ શ્રેણીક સરવાળા એકમાં અને એક બાદબાકીમાં છે તો ક્રિયા સાથે જ ઘટક વાઇઝ આપી દઈએ અનુરૂપ ઘટકને. ચાલો આઠ માઇનસ પંદર માઇનસ સાત અને વત્તા સાત એટલે આ ઝીરો બની ગયું, માઇનસ પાંચ માઇનસ માઇનસ પ્લસ પાંચ એટલે ઝીરો અને આ તો ઝીરો જ છે, પાંચ માઇનસ પાંચ ઝીરો અહીંયા ઝીરો જ છે, ત્રણ માઇનસ દસ એટલે માઇનસ સાત અને પ્લસ સાત એટલે આ ઝીરો થઈ ગયું બરાબર. ઓ જે આપણે સાબિત કરવાનું હતું, જે માગેલી સાબિતી છે. ચાલો નેક્સ્ટ, હવે આની અંદર બીજો સ્ટેપનો જે દાખલો મેળવવાનો કીધો તે, આપેલી જે દ્વિઘાત બહુપદી સ્વરૂપ છે શ્રેણીક એના માટે એ છે એ સ્ક્વેર માઇનસ ફાઈવ એ પ્લસ સેવન આઈ બરાબર ઓ, શૂન્ય શ્રેણીક. તો આના માટે ફરી વખત હું તમને યાદ અપાવું, આપણે જે ઉપર પોઈન્ટ લખેલા તે યાદ રાખવું કરીને આગળ લખેલું હતું ઉપર હાસ્યામાં, તમને યાદ આવી જ ગયું હશે. જો હું એ સ્ક્વેર સોરી એ ઇન્વર્સ ઇન્ટુ એ ક્યુબ કરું તો એ સ્ક્વેર મળતું હતું, એ ઇન્વર્સ ઇન્ટુ એ સ્ક્વેર કરું તો એ મળતું હતું, એ ઇન્વર્સ ઇન્ટુ એ કરું તો આઈ મળતો હતો, આ એટલે એકમ શ્રેણી, એ ઇન્વર્સ ઇન્ટુ આઈ કરું તો એ ઇન્વર્સ મળે, અને એ ઇન્વર્સ ઇન્ટુ શૂન્ય શ્રેણીક કરું તો આન્સર શૂન્ય શ્રેણીક મળતો હતો. હવે આના પરથી જો આપણને મેળવવાનું કીધું તો આપણે ક્રિયા કરીએ છીએ બંને બાજુ હું એ ઇન્વર્સ વડે ગુણાકાર કરી દઉં. જો આગળ લખું છું તો ત્યાં પણ આગળ લખીશ આરએચએસમાં, પોઝિશન બંને બાજુ એક સમાન રાખશું. હવે સાદરૂપ આપી દઈએ, એ ઇન્વર્સ અંદર ગુણાશે એ ઇન્વર્સ અને એ સ્ક્વેર, માઇનસ પાંચ આગળ લઈ લો, એ ઇન્વર્સ અને એ સાત આગળ, એ ઇન્વર્સ અને આઈ, અહીંયા એ ઇન્વર્સ અને શૂન્ય શ્રેણીક એટલે શૂન્ય શ્રેણીક ઉપર લખું જ છે. અહીંયા સાદરૂપ આપીએ તો ઉપર જે મેં યાદ અપાવ્યું એના પ્રમાણે અહીંયા એ રહેશે, અહીંયા આઈ રહેશે, અહીંયા સેવન એ ઇન્વર્સ બરાબર શૂન્ય શ્રેણીક. મારે કામ છે એ ઇન્વર્સનું તો એને કરતાં બનાવીએ, એની પાસે અચળ પદ છે ને એમ જ રહેવા દો. અત્યારે આ પદને સામે લઈ જાઉં તો માઇનસ થઈ ગયા પ્લસ ફાઈવ આઈ, અને આ પ્લસ હતો એ માઇનસ શ્રેણીક બની જશે. ચાલો કિંમત મૂકી દઉં, ફાઈવ આઈ એટલે એકમ શ્રેણીક એ તો એમ જ રહેશે વન ઝીરો ઝીરો વન માઇનસ
ए श्रेणी का तो आपड़ी पास से थ्री माइनस वन वन अने टू सादरूप आपी दो पांच वड़े अंदर गुणाकार करी दिए तो पांच जीरो जीरो अने पांच सेवन माइनस वन वन अने टू आ किंमत छे कोनी सेवन ए इनवर्स ने। हवे आ बे श्रेणीकनू जो हूँ सादरूप आपूँ आ बे श्रेणीकनू सादरूप आपीए तो घटकनी बादबाकी करूँ तो अहीं घटक रहेशे आपणी पासे फाइव माइनस थ्री एले टू जीरो माइनस माइनस प्लस वन जीरो माइनस वन एले माइनस वन फाइव माइनस टू एले के थ्री आ श्रेणी कीधो आपणे काम छे ए इनवर्सनू तो आमांथी हूँ ए इनवर्सने करता बनावूँ तो सात अदिश घटक એ ગુણાકારમાં તો સામે એ ભાગાકારમાં જશે એટલે આપણો આન્સર કહેવાશે। તમે વન અપોન સેવન વડે બધા જ ઘટકને અંદર ગુણાકાર પણ કરી શકો છો। બીજું મેં તમને એમસીક્યુ માટે જો આવું દ્વિઘાત સમીકરણ આવે તો એના માટે પણ તમને યાદ રખાવેલું હતું। એમસીક્યુ માટે આપણે શું લખતા હતા અને કોઈ કેની કિંમત આપણે મેળવી હતી ઘણા બધા એમસીક્યુની અંદર તો એમસીક્યુ માટેનું સૂત્ર જો આપણે આવું લખ્યું હતું એ સ્ક્વેર માઇનસ ટ્રેસ ઓફ એ ઇન્ટુ એ શ્રેણીક પ્લસ એનો નિશ્ચાયક ઇન્ટુ આઈ બરાબર શૂન્ય શ્રેણીક આપણે આવું લખ્યું હતું એમસીક્યુ માટે। ટ્રેસ ઓફ એ એટલે પણ મેં તમને ગુજરાતીમાં લખી દીધું હતું કે અગ્ર વિકર્ણ એનો ઘટક નો સરવાળો આપણે આવું લખ્યું હતું એટલે આના પરથી તમે એમસીક્યુ હોય તો સાબિત કરી શકો અને ક્રોસ વેરીફાઈ પણ તમે અહીંયા કરી શકો છો। જો અહીંયા ફાઈ છે ફાઈ તો અગ્ર વિકર્ણ એટલે એ શ્રેણીક જે હતો એટલે આ એ શ્રેણીક હતો એનો અગ્ર વિકર્ણ એટલે ત્રણ અને બે એનો સરવાળો એટલે પાંચ થઈ ગયા આવી ગયું માઇનસ ફાઈ એ અહીંયા એનો નિશ્ચાયક છે તો આનો જો નિશ્ચાયક તમે મેળવો તો ત્રણ ને બે એટલે કે છ વચ્ચે નિશાની માઇનસ છ વચ્ચે નિશાની માઇનસ અને આનો માઇનસ એક તો માઇનસ માઇનસ પ્લસ વન એટલે આ રેશિયો સાત એટલે અહીંયા આવે। આવી રીતના તમે એમસીક્યુ સોલ્વ કરતા હતા આપણે અને એમસીક્યુ સોલ્વ કરવા માટે આ સૂત્ર આપણે યાદ રાખીશું। ઓકે નેક્સ્ટ આગળ આના જેવો જ એક દાખલો આપણી પાસે ઉદાહરણમાં છે। ઉદાહરણ નંબર છવ્વીસ એ આના જેવો જ દાખલો છે તો એની ગણતરી હવે તમે જાતે કરી શકશો એટલે તમારે જાતે ગણતરી કરવાની છે। ઉદાહરણ નંબર છવ્વીસ અને ક્રોસ વેરીફાઈ કરવાનું છે ઉદાહરણ નંબર છવ્વીસનો। ઓકે નેક્સ્ટ આગળ આના જેવો જ પહેલાં સ્વાધ્યાયનો દાખલો ગણીએ તો હું ગણું છું હવે દ્વિઘાતની જગ્યાએ ત્રિઘાત એટલે કે પંદર નંબરનો પહેલાં દાખલો ગણીએ પછી ચૌદ નંબરનો દાખલો ગણીશું આપણે। ચાલો પંદર નંબરનો દાખલો ગણો। પંદર નંબરના દાખલા માટે રકમ છે એ બરાબર શ્રેણીક સાબિત કરો કે ક્યુબવાળું સમીકરણ છે એના બરાબર શૂન્ય શ્રેણીક અને તે પરથી એ ઇન્વર્સ આપણે મેળવવાનો છે એટલે આની જ કોપી છે પણ એનો ક્યુબવાળું સમીકરણ છે। અહીં એ બરાબર શ્રેણીક આપણને આપેલો છે થ્રી બાય થ્રીનો એના ઘટક વન વન ટુ નેક્સ્ટ વન ટુ માઇનસ વન વન માઇનસ થ્રી અને થ્રી। સૌ પ્રથમ આપણે એ ક્યુબ મેળવવાનું છે એટલે એ ક્યુબની પહેલાં આપણે એ સ્ક્વેર મેળવવું પડશે અને એ સ્ક્વેર પરથી આપણે એ ક્યુબ મેળવીશું તો પહેલાં હું અહીંયા લખું છું એ સ્ક્વેર। એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ શ્રેણીક છે આપણો વન વન ટુ વન ટુ માઇનસ વન વન માઇનસ થ્રી અને થ્રી। ફરી વખત એ શ્રેણીક વન વન ટુ વન ટુ માઇનસ વન અને વન માઇનસ થ્રી અને થ્રી। ચાલો બે શ્રેણીકનો ગુણાકાર કરીએ। બે શ્રેણીકના ગુણાકાર માટે પહેલી હાર અને બીજો સ્તંભ પહેલી હાર અને પહેલો સ્તંભ એનો જો ગુણાકાર કરો તો વન ઇન્ટુ વન એટલે કે વન
બીજો ઘટક 1 × 1 એટલે કે 1 અને ત્રીજો ઘટક 1 × 2 એટલે કે 2. ચાલો બીજી હાર અને પહેલો સ્તંભ ગુણાકાર 1 × 1 1, 2 × 1 2, −3 × 2 −6. ચાલો ત્રીજી હાર પહેલો સ્તંભ 2 × 1 1, −1 × 1 −1, 3 × 2 એટલે કે +6. પહેલી હાર અને બીજો સ્તંભ 1 × 1 એટલે 1, 1 × 2 એટલે કે 2, 1 × −1 એટલે કે −1. ચાલો બીજી હાર બીજો સ્તંભ 1 × 1 એટલે કે 1, 2 × 2 એટલે કે 4, −3 × −1 તો −−+3. ત્રીજી હાર બીજો સ્તંભ 2 × 1 એટલે કે 2, −1 × 2 એટલે કે −2, 3 × −1 તો −3 થશે. ચાલો પહેલી હાર ત્રીજો સ્તંભ 1 × 1 1, 1 × −3 −3, 1 × 3 એટલે કે 3. પહેલી હાર બીજી હાર ત્રીજો સ્તંભ 1 × 1 1, 2 × −3 −6, −3 અને +3 તો −9 થશે. નેક્સ્ટ ત્રીજી હાર ત્રીજો સ્તંભ 2 અને 1 2, માઇનસ અને માઇનસ પ્લસ 1 અને 3 3, 3 અને 3 એટલે કે 9. શ્રેણીકનું જો હું સાદરૂપ આપું તો અહીંયા ઘટક રહેશે આપણી પાસે 4 −3 7. ચાલો અહીંયા 1 1 કેન્સલ તો 2, અહીંયા રહેશે 8, 2 2 કેન્સલ દેન −3. નેક્સ્ટ અહીંયા રહેશે 3 3 કેન્સલ 1, અહીંયા 15 અને 1 માઇનસ કરીએ તો 14, પણ માઇનસ, અને આનો જો હું સરવાળો કરું તો +14 થશે. એટલે આ મેળવું આપણને a². નેક્સ્ટ આપણે મેળવીએ a³ એટલે કે a² × a અથવા તો a² × a², જે મજા આવે તે લખો. આપણે લખીએ a² × a, તો a² આપણી પાસે શ્રેણીક ઉપર લખો દે 4 − 3 7, 2 8 − 3, 1 − 14 + 14, ઇન્ટુ એ એ શ્રેણીક છે 1 1 2, 1 2 − 1 અને 1 − 3 અને +3. ચાલો ગુણાકાર કરીએ. પહેલી હાર અને પહેલો સ્તંભ ગુણાકાર કરીએ 4 અને 1 4 2 અને 1 2 1 અને 2 એટલે 2. બીજી હાર પહેલો સ્તંભ −3 અને 1 −3, 8 અને 1 એટલે 8, −14 અને 2 એટલે −28. ચાલો 7 અને 1 એટલે કે 7, −3 અને 1 −3, 14 અને 2 એટલે કે +28. પહેલો સ્તંભ પૂરો, હવે બીજા સ્તંભનો વારો. પહેલી હાર બીજો સ્તંભ એટલે અહીંયા લખશું 4 અને 1 એટલે કે 4, 2 અને 2 એટલે કે 4, 1 અને −1 એટલે −1. બીજી હાર બીજો સ્તંભ −3 અને 1 એટલે −3, 8 અને 2 એટલે કે 16, −14 અને −1 તો −−+14. ત્રીજી હાર અને બીજો સ્તંભ 7 અને 1 એટલે કે 7, −3 અને 2 એટલે કે −6, 14 અને −1 એટલે કે −14. ચાલો પહેલી હાર અને ત્રીજો સ્તંભ 4 અને 1 એટલે કે 4, 2 અને −3 એટલે −6, 1 અને 3 એટલે કે 3. બીજી હાર ત્રીજો સ્તંભ −3 અને 1 −3, 8 અને −3 એટલે −24, −14 અને 3 એટલે −42. ચાલો ત્રીજી હાર ત્રીજો સ્તંભ 7 અને 1 એટલે કે 7, −−+, 3 ને 3 9, અને 14 અને 3 એટલે +42. હવે ઘટકનો સરવાળા બાદબાકી કરી દો, જે ઘટક વધે એને લખી દઈએ. તો આના માટે પહેલો ઘટક રહેશે આપણી પાસે અહીંયા બાકી વધશે
चार बे बे एले के आठ माइनस एकत्रीस अने आठ एले माइनस तेवीस अठिये पात्रीस माइनस त्रण एले के प्लस बत्रीस अहीं रहेशे आठ ने माइनस एक एले सात चलो अहीं तीस माइनस त्रण एले के सत्यावीस माइनस वीस अने सात एले माइनस तेर अहीं सात अने माइनस छ एले प्लस एक अहीं जो सादरूप आपो तो घटक रहेशे माइनस सिक्सटी नाइन आनो पण सरवाळो करी दईए सात ने नेव ओगणपचास ने नौ एले के अठावन આ મેળવો આપણને એ ક્યુબ હવે એ સ્ક્વેર અને એ ક્યુબ એ બંનેની મદદથી જે ત્રિઘાત સમીકરણ સાબિત કરવાનું કીધું છે એ આપણે મેળવી દઈએ એ ક્યુબ માઇનસ સિક્સ એ સ્ક્વેર પ્લસ ફાઈ એ અને પ્લસ ઇલેવન આઈ આના માટે આપણે સાદરૂપ આપી રહ્યા છીએ ચલો એ ક્યુબ માટેનો આપણે શ્રેણીક હતો એ શ્રેણીકને જો હું લખું તો એના ઘટક આગળ લેખાતે આઠ માઇનસ ત્રેવીસ અને બત્રીસ અહીંયા સાત સત્યાવીસ અને માઇનસ તેર ચલો અહીંયા એક માઇનસ સિક્સટી નાઇન અને પ્લસ ફિફ્ટી એટ માઇનસ આ સિક્સ એ સ્ક્વેરની કિંમત હતી ફોર માઇનસ થ્રી સેવન ટુ એટ માઇનસ થ્રી વન માઇનસ ફોર્ટીન અને પ્લસ ફોર્ટીન પ્લસ ફાઈ એની કિંમત તો ફાઈ અને એ શ્રેણીક આપણો હતો વન વન ટુ બીજો સ્તંભ વન ટુ માઇનસ વન અને ત્રીજો સ્તંભ છે વન માઇનસ થ્રી અને પ્લસ થ્રી પ્લસ ઇલેવન આઈ એટલે વન ઝીરો 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 વન ઝીરો 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 અને વન હવે આનું આપણે સાદરૂપ આપવાનું છે આનું જો હું સાદરૂપ આપીશ તો આના માટે આપણો શ્રેણીક રહેશે પહેલો શ્રેણીક હતો એ તો એમ જ રહેવાનો છે એટલે આઠ માઇનસ ત્રેવીસ બત્રીસ વીસ માઇનસ તેર એક માઇનસ ઓગણસિત્તેર અને અઠાવન એ ક્યુબ એમ જ માઇનસ નિશાની એમ જ છ વડે આપણે બધા જ ઘટકને અંદર ગુણાકાર કરી દઈએ તો ઘટક રહેશે આપણી પાસે છ વડે જો અંદર હું બધા જ ઘટકનો ગુણાકાર કરું તો ઘટક રહેશે અહીંયા છ અને ચાર એટલે કે ચોવીસ અહીંયા માઇનસ અઢાર સાત છ બેતાલીસ અહીંયા પ્લસ બાર આઠ છ અડતાલીસ છ માઇનસ ત્રણ માઇનસ અઢાર ચલો અહીંયા એક અને છ એટલે કે છ ચૌદ અને છ એટલે માઇનસ ચોર્યાસી આ પ્લસ ચોર્યાસી પાંચ વડે અંદર ગુણાકાર કરી દઈએ નિશાની છે પ્લસ પ્લસ પાંચ વડે અંદર ગુણાકાર તો પાંચ પાંચ દસ પાંચ દસ માઇનસ પાંચ પાંચ માઇનસ પંદર પ્લસ પંદર પ્લસ અગિયાર વડે અંદર ગુણાકાર કરો અગિયાર ઝીરો 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 અગિયાર ઝીરો અને આ ઘટક છે ઝીરો ઝીરો અને અગિયાર ઝીરો ઝીરો અગિયાર
ચાલો ઘટક વાઇઝ હવે સરવાળા બાદ બાકી જે કીધું હોય તે સરવાળા બાદ બાકી કરી દઈએ. 8 - 24 એટલે -16 +5 -11 અને +11 0 -23 -- +18 એટલે -5 +5 અહીંયા તો 0 છે એટલે 0 થઈ ગયું. 32 -42 એટલે -10 -10 -10 એટલે 0 અને આ તો 0 છે. ચલો 7 - 12 -5 +5 અને આ 0 એટલે 0 થઈ ગયું. 27 -48 એટલે -21 -10 -11 અને +11 એટલે 0 થઈ ગયું. -13 -- +18 એટલે +5 આ -5 અને પહેલામાં તો 0 છે એટલે 0 થઈ ગયું. 1 -6 -5 +5 અને 0 એટલે 0 બની ગયું. -69 -- +84 એટલે +15 વધશે અને આ -15 અહીંયા તો 0 છે એટલે 0 થઈ ગયું. 58 -84 એટલે +26 સોરી -84 છે એટલે -26 +15 એટલે -11 -11 +11 એટલે 0 થઈ ગયું. એટલે આના બરાબર કેવા છે શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક જે માગેલી સાબિતી છે. એક પાઠ પૂરો થયો. હવે જો બીજા પાઠ માટે આપણે જોઈએ તો બીજા પાઠ માટે આપેલા સમીકરણથી મેળવવાનું છે એટલે એ ક્યુબ -6a² +5a +11i = 0. ચાલો મેથડ તો આપણે સેમ જ, બંને બાજુ પહેલાં એ ઇન્વર્સ વડે ગુણાકાર કરશું. હવે તમને આવડી ગયું છે એટલે એક એકનો શ્રેણિકનો ગુણાકાર કરવાની જરૂર નથી, ડાયરેક્ટ જ આપણે લખી દઈએ. તો આના પરથી જો હું ડાયરેક્ટ લખું તો અહીંયા પહેલામાં વધશે એ સ્ક્વેર, એક એક ઘાત ઘટાડવાની, આમાં વધશે એ, આગળ છ હતા એમ નામ. ચાલો આમાં એ સ્ક્વેર, એ ઇન્વર્સ અને એ એટલે આઈ, આની સાથે ગુણાકાર કરો તો 11 અને એ ઇન્વર્સ અહીંયા તો 0 શ્રેણિક. આપણે 11 એ ઇન્વર્સને કરતા બનાવીશું. માઇનસ વાળો પદ સામે એટલે +6a થઈ ગયું, એ સ્ક્વેર સામે ગયા એટલે -a² આ પ્લસ સામે ગયા એટલે કે -5i બની જશે. આની કિંમત મેળવીએ અને પછી 11ને ત્યાં જવા દઈશું સામે. ચાલો હું સાદરૂપ આપું છું. ઇલેવન એ ઇન્વર્સ બરાબર મેં ત્યાં લખેલું હતું કે 6a એટલે 6 × a શ્રેણિક. એ શ્રેણિક છે 1 - 1 - 2 - 1 - 2 -1 -3 અને 3. એના પછી આપણે લખ્યું છે -a² માઇનસ અને a² a² કિંમત આપણને મળેલી હતી 4 - 3 અને 7 2 - 8 અને -3 1 - 14 અને +14. ચાલો અને ત્રીજો ઘટક આ તો આપણે સામે ગયો હતો -5a તો -5 અને આઈ એટલે કે 1 - 0 - 0 - 1 - 0 - 0 - 1 આ હતો. હવે જો હું આનું સાદરૂપ આપી દઉં છું તો 11 એ ઇન્વર્સ આ તો એમ જ રહેશે. 6 વડે ગુણાકાર તો 6 - 6 અહીંયા રહેશે 12,
6 माइनस 6 6 माइनस 18 અને પ્લસ 18 માઇનસ આ શ્રેણીક એમ જ 4 માઇનસ 3 7 2 8 માઇનસ 3 1 માઇનસ 14 અને પ્લસ 14 માઇનસ 5 વડે અંદર ગુણાકાર 5 0 0 0 5 અને 0 0 0 અને 5 ચાલો શ્રેણીકનું સાદરૂપ આપી દઈએ. સરવાળા બાદબાકી જે છે ઘટક વાઇઝ કરી દઈએ. 6 માઇનસ 4 પ્લસ 2 માઇનસ 5 માઇનસ 3 બીજો ઘટક. 6 માઇનસ માઇનસ પ્લસ આ તો 0 જ છે એટલે 9. 12 માઇનસ 7 5 અહીંયા તો 0 જ છે એટલે 5. ચાલો 6 માઇનસ 2 એટલે 4 અહીંયા તો 0 જ છે. 12 માઇનસ 8 એટલે 4. 4 માઇનસ 5 એટલે માઇનસ 1. માઇનસ 6 માઇનસ માઇનસ પ્લસ 3 એટલે માઇનસ 3 અહીં તો 0 જ છે. 6 માઇનસ 1 એટલે પ્લસ 5 અને અહીંયા તો 0 જ છે. નેક્સ્ટ માઇનસ 18 માઇનસ માઇનસ પ્લસ 14 એટલે માઇનસ 4 વધશે અહીંયા તો 0 જ છે. 18 માઇનસ 14 પ્લસ 4 અને અહીંયા છે માઇનસ 5 એટલે ત્યાં વધશે માઇનસ 1 વધશે. હવે અહીંયા છે 11 એ સ્ક્વેર એ ઇન્વર્સ, તો એ ઇન્વર્સને હું કરતાં બનાવું તો 11 અદિશ ઘટક સામે ગયા તો 1ના છેદમાં થઈ જશે એટલે આ જે મળે છે તે એ ઇન્વર્સ મળે છે. નેક્સ્ટ તમે દાખલો જોઈ શકો છો, આના જેવો જે દાખલો છે પ્રશ્ન નંબર 16.